હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના જાનકરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં ચેપ્ટર 4 જોવાનું છે, જેનું નામ છે માપ અને પૂર્ણ. હવે જો આ ચેપ્ટરના નામ ઉપર તમને લાગે કે આ ચેપ્ટર શેના વિશે છે, માપ અને પૂર્ણ. અહીંયા આપણે કોઈ પણ સંખ્યા જે છે બરાબર, એ સંખ્યાઓને આપણે ભાગ કરીને બરાબર જેટલા પણ ભાગ કરીને એ સંખ્યામાંથી એ કેટલા ભાગ એવા છે કે જે પૂર્ણ થયેલા છે. અહીંયા પૂર્ણ એટલે કે પૂરેપૂરું અને ભાગ એટલે ટુકડા. બરાબર, એક્ઝામ્પલ તરીકે પહેલા આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. તો જો આ એક આખી આકૃતિ છે, આને આપણે આખી એક સંખ્યા છે એવું સમજવાનું છે. હવે જો કે આ જે કોઈ એક સંખ્યા છે એના આપણે કુલ 6 ટુકડા કરેલા છે, 1 2 3 4 5 6. તો આ આકૃતિના આપણે ભાગ કેટલા કરેલા છે? કુલ ભાગ 6 છે, એમાંથી કેટલા ભાગ પૂર્ણ છે? પૂર્ણ એટલે કે કુલ 6 ભાગ છે. પણ 6 ભાગમાંથી તમને કોઈ ટુકડામાં રંગ પૂરેલો હોય એવો દેખાય છે બરાબર. તો આ કુલ ભાગ જે છે એમાંથી કેટલા ટુકડા એવા છે કે જે પૂર્ણ છે? તો 1 2 અને 3 ભાગ એવા છે કે જે પૂર્ણ થયેલા છે, એ સિવાયના 3 ભાગ એવા છે કે જે ખાલી છે. તો હવે અહીંયા જે કુલ ભાગ જે છે એ કુલ ભાગને ક્યાં લખાય છે? આ રીતે લાઈનની નીચે. કુલ ભાગ 6, 6 માંથી કેટલા ભાગ પૂર્ણ થયેલા છે એટલે કેટલા ભાગ પૂરા છે? તો કે 3. તો આ રીતે આપણે સંખ્યા લખી 3 અને શું વચ્ચે છે 3 ના છેદમાં 6. શું કહેવાય છે? 3 ના છેદમાં 6. જે લીટીની નીચેની સંખ્યા હોય છે એને છેદ કહેવાય છે, જે લાઈનની ઉપર હોય છે એને કહેવાય છે અંશ. અહીંયા 3 ને શું કહેવાય છે? અંશ. એટલે છેદને 6 એમ કે આમાં કોણ અંશ છે અને કોણ છેદ છે. જો કે જે ઉપર હોય એને અંશ કહેવાય છે, નીચે હોય એને છેદ કહેવાય છે. એટલે આવી સંખ્યાને શું વચાય છે? 3 ના છેદમાં 6. હવે જો અહીંયા આવી જે સંખ્યાઓ તમને એમ થાય કે આવી કઈ ટાઈપની સંખ્યા બરાબર, તો આ સંખ્યાને કેવી કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. આપણે જે તમે ગણતરીમાં આપણે જે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ એ બધી સંખ્યાઓને કેવી કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યા માટે કેવી સંખ્યા? કે જે સંખ્યા પૂરેપૂરી છે, કે જેમાં કાંઈ પણ ઘટતું કે કાંઈ પણ ખૂટતું નથી. એક્ઝામ્પલ તરીકે 20, તો 20 એટલે પૂરેપૂરા 20 જ, નહીં 19 કે નહીં 21. તો 20 છે એ કેવી સંખ્યા છે? પૂરેપૂરી છે. તો અહીંયા જો 3 ના છેદમાં 6 આને આપણે શું કહેવું? જે 3 ના છેદમાં 6 છે એને આપણે 3 કેવા કે 6 કેવા એ આપણે કહી શકતા નથી. શું? કામ કે આ સંખ્યા કેવી છે? અધૂરી છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું કે આ કોઈ આખી જે પૂરેપૂરી આકૃતિ છે એને આપણે કોઈ એક સંખ્યા સમજવાની છે બરાબર. હવે આ જે સંખ્યા છે એના આપણે કુલ ભાગ કેટલા કરેલા છે? 6 ભાગ કરેલા છે. પણ આપણે 6 ભાગમાંથી એ કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? તો કે 6 ભાગ કરેલા છે, પણ 6 માંથી 6 એ 6 ભાગમાં રંગ પૂરેલા નથી. જો 6 માંથી 6 એ 6 ભાગમાં રંગ પૂરી, તો એનો મતલબ કે આ સંખ્યા પૂરેપૂરી છે. પણ 6 ભાગ છે એના 6 એ 6 ભાગ લેવાઈ ગયા છે. અહીંયા રંગ પૂરવાનો મતલબ શું? કે જેટલા ભાગમાં રંગ પૂરેલો છે એટલા ભાગ આપણે એમાંથી લીધેલા છે. પ્રશ્ન, કુલ ભાગ 6 છે પણ 6 માંથી 6 એ 6 ભાગને લેવામાં આવતા નથી. જો 6 એ 6 ભાગને લેવામાં આવે તો એનો મતલબ કે આ જે આકૃતિ છે એ પૂરેપૂરી લેવાઈ ગયેલી છે. પણ અહીંયા 6 માંથી 6 એ 6 ભાગને લેવામાં આવતા નથી, માત્ર 6 માંથી 3 ભાગને લીધેલા છે. એટલે કે અહીંયા જે આકૃતિ જે છે એને પૂરેપૂરી લેવામાં આવતી નથી, આ આકૃતિને અધૂરી લેવામાં આવે છે. હવે આપણે સમજીએ કે આ કોઈ સંખ્યા છે, પણ એનો મતલબ છે આપણે આ સંખ્યા કેવી છે? અધૂરી સંખ્યા લીધેલી છે. એ પ્રમાણે કોઈ પણ આકૃતિ હોય એના જેટલા કુલ ભાગ હોય એ કુલમાંથી જેટલા કુલ ભાગ છે એ કુલમાંથી કુલે કુલ ભાગને લઈ લેવામાં આવે. હવે આ જો એક્ઝામ્પલ તરીકે આ 6 એ 6 ભાગમાં રંગ પૂરેલો હોય બરાબર, તો એનો મતલબ કે કુલ 6 ભાગ છે, 6 માંથી 6 એ 6 ભાગને લઈ લીધેલા છે. તો આ સંખ્યા જે છે એ પૂરેપૂરી થઈ ગઈ. પણ અહીંયા આપણે 6 ભાગમાંથી માત્ર 3 ભાગને લેવામાં આવે છે, એ સિવાયના 3 ભાગને લેવામાં આવતા નથી. તો એના દ્વારા જે આ સંખ્યા બને છે 3 ના છેદમાં 6 એને આપણે સંખ્યા કેવી કહેવામાં આવે છે? અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે
અને પૂર્ણાંક એટલે પૂરું. એટલે જે સંખ્યા પૂરી નથી એટલે કે જે સંખ્યા અધૂરી છે, આમાં કાંઈ ઘટે છે, ખૂટે છે, એને એ સંખ્યા કહેવાય છે, અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એની સામે વિરોધી કે જે સંખ્યા પૂરેપૂરી છે, અહીંયા 20 તો પૂરેપૂરા 20 જ બરાબર, તો એને કહેવાય છે પૂર્ણ સંખ્યા. તો અહીંયા જો આ સંખ્યા અધૂરી છે, શું કામ કે 6 માંથી માત્ર કુલ 6 ટુકડા છે, પણ એમાંથી માત્ર 3 ને લેવામાં આવેલા છે, જે 3 ટુકડા છે એને છોડી દેવામાં આવેલા છે. તો માટે સંખ્યાને કેવી કહેવાય છે, અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે, કે આમાં હજી 3 ભાગ ઘટે છે. જો આ સંખ્યા કુલ ભાગ 6 છે એટલે આપણે 6 એ 6 લઈને પૂરી કરવી હોય તો હજી આમાં આપણે બીજા 3 ભાગ લેવા પડે તો આ સંખ્યા પૂરેપૂરી બને. પણ અહીંયા પૂરેપૂરા 6 એ 6 ટુકડાને લેવામાં આવતા નથી, માત્ર 6 માંથી 3 ટુકડાને લેવામાં આવે છે. માટે આવી જે સંખ્યા હોય છે ટૂંકમાં અંશ અને છેદવાળી આવી સંખ્યાઓને એ સંખ્યા કહેવાય છે, અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એટલે આ ચિત્રમાં આપણે અપૂર્ણાંક સંખ્યા વિશે જોવાનું છે. અને આ બાબતમાં ખાસ કે કોઈ પણ આકૃતિ હોય, કોઈ પણ સંખ્યા હોય, એના જેટલા કુલ ભાગ કરેલા હોય એને હંમેશા છેદમાં રાખવાના, અને એમાંથી જેટલા ટુકડામાં રંગ પૂરેલો છે એટલે કે જેટલા ભાગ લીધેલા છે એને અંશમાં લેવાના, અને એને આ રીતે લખવા નહીં. બરાબર, જેમાં ઉપરની જે અંક હોય એને અંશ કહેવાય છે, નીચેના અંકને છેદ કહેવાય છે. બરાબર, તો પહેલા આપણે આ ચિત્ર વિશે જે આપણે જોવાનું છે આપણે જોઈ લીધું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાપકીમાંથી શરૂ કરીશું. થેન્ક યુ.